ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા જલેબી ખાવાનો તહેવાર. ત્યારે રાજકોટમાં પણ દશેરાના પર્વ પર વહેલી સવારથી જ ફરસાણની દુકાન ઉપર લાંબી લાઈનો લાગી ફાફડા જલેબી ખરીદવા માટે લોકો પહોંચી રહ્યા છે ફરસાણની દુકાને. દશેરાના પર્વ પર કરોડો રૂપિયાની મીઠાઈ તેમજ ફરસાણ વેચાતું હોય છે. મોડી રાતથી જ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. મારું નામ હાર્દિક ઠુમર છે. અમે લગભગ છેલ્લા 17-18 વર્ષથી આ દશેરા નિમિત્તે ફાફડા જલેબી લઈએ છીએ, પણ અમારો આગ્રહ એવો છે કે સદગુરુ સિવાય અમે બીજે ક્યાંય જતા નથી. એક તો પહેલી મહત્વની વાત કરીએ કે અહીંયાની જે ચોખ્ખાઈ છે, બીજી વસ્તુ છે ધ્યાન રાખે છે કે અમે ક્યારેય પણ સ્વાદમાં ક્યારેય છેતરાણા નથી, અને ત્રીજી વસ્તુ છે કે જ્યારે જે વસ્તુ ચોખ્ખાઈવાળી વાપરે છે એના લીધેથી અને ક્યારે અમને તકલીફ નથી પડી. આજના ફાફડા જલેબી અમને પહેલે જેવો ટેસ્ટ હતો એવો જ ટેસ્ટ છે, અને આજે પણ ટેસ્ટ એવો ને એવો જ જોવા મળે છે. અને જલેબીની વાત તમે પૂછવામાં એટલો સરસ ટેસ્ટ છે. રાજકોટની પ્રજાની તો એક તાસીર છે સાહેબ, કે વાર તહેવારે સારી આઈટમ હાઇજેનિક આઈટમ હોય તો ખાઈ લેવી. ને અમે 40 વર્ષથી આ ધંધામાં સંકળાયેલા છે. અમારા ઘરાઘર એક પારિવારિક સંબંધ થઈ ગયા છે, એટલે ગ્વારગના સ્વાસ્થ્ય યારે એક પણ ટકો ઓલું થાય એવી અમારી કોઈ દિવસ પહેલે વર્ષોથી આ પહેલી નથી. એટલે અમે જનરલી ગાંઠિયા હોય તો પ્યોર સિંગતેલમાં બનાવી છીએ, જલેબી હોય તો કેસરવાળી અને પ્યોર ઘીમાં બનાવી છીએ, અને હાઇજેનિક પ્રોસેસથી જ બનાવી છીએ જેથી કરીને અમારા ગ્રાહકોને પૂરતા પૈસા જે વાપરા હોય એનું વળતર મળી રહે. આમાં ગઈકાલથી જ અમારે ચાલુ કરવું હશે, પણ ગ્રાહકોનો જોઈએ કરતા ઘણો બધો સારો સહકાર છે. એનું કારણ છે કે ગ્રાહકો અત્યારે એટલા બધા હોશિયાર અને પેલા થઈ ગયા છે કે એને સારી ક્વોલિટી જ ખાવી છે, સ્વાસ્થ્ય માટે થઈને જ્યાં ત્યાં ગ્રાહકો જશે નહીં. અને અમારો એક નિયમ રહ્યો છે કે ક્વોલિટી યારે કોઈ દિવસ બાંધછોડ કરતા નથી, એટલે અમારે સવારે 6 વાગ્યાથી જ લાઈન ચાલુ છે સાહેબ.